रद्द करो भाई, रद्द करो। न्याय सहायक रद्द करो। તમે આ વિડીયો જોયો એ બનાસકાંઠાના લાખણી થી છે। આમાં જે નેતા દેખાઈ રહ્યા છે એમનું નામ છે ભેમાભાઈ ચૌધરી। પહેલા આમ આદમી પાર્ટીમાં હતા અને અત્યારે કોંગ્રેસમાં આવી ગયા છે। એમને પાર્ટીનું પરિવર્તન તો કરી દીધું, પરંતુ અત્યારે ટીટટાટ પાસનો જે મુદ્દો સર્જાયો છે, જ્ઞાન સહાયકની સામે જેટલા પણ શિક્ષકો છે આવી ગયા છે અને એમના દ્વારા જે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે અહીંયા લાખણીની અંદર જે ભીમાભાઈ ચૌધરી છે એમણે વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે જે એમણે વિરોધ નોંધાવ્યો ત્યારે એમને અટકાયત કરી લેવામાં આવી હતી અને એમને પછી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। આ જે વિડીયો વાયરલ થયા છે વિડીયો જોઈએ। આજે ઘણા સમયથી જ્ઞાન સહાયક ભરતી રદ થાય અને કાયમી ભરતી થાય એને લઈને અલગ અલગ આંદોલનો ચાલી રહ્યા છે। થોડા દિવસ પહેલાં કોંગ્રેસ પ્રેરિત માનનીય અમિતભાઈ ચાવડા દ્વારા પણ ગાંધીનગર ધરણાનો કાર્યક્રમ યોજાયો। આમ આદમી પાર્ટી દ્વારા દોડીકૂચ યાત્રા પણ રહી, છતાં પણ હજી સુધી ભારતીય જનતા પાર્ટી સરકારના પેટમાંથી પાણી નથી હલતું। આજે દરેક મા બાપના સપના રોળાઈ રહ્યા છે, દરેક યુવાનોનું એક સપનું હોય છે, એ સપનું પણ આજે રોળાયું છે। મા બાપે ખર્ચા કરીને આજે એમને ભણાવ્યા ગણાવ્યા ડિગ્રી લેવડાવી, આજે નોકરી નથી ને એ પાછી નોકરી જ્ઞાન સહાયક એ કરાર આધારિત નોકરી, અને એમની શરતો તમે જોશો ને તો તમારું દિલ હચમચી જાય એ પ્રકારની એમની શરતોને આધીન આજે આ ડિગ્રીઓ લઈ અને એમને આજે આ પ્રકારની જ્ઞાન સહાયક પ્રતિત થવા જઈ રહી છે। એને લઈને આજે અનિશ્ચિત મુદત સુધીના ધરણાનો કાર્યક્રમ લાખણી ખાતે અમે યોજવા માટે પરમિશન માંગવામાં આવી। આ તાનાશાહી સરકારે ભાજપના ઇશારે આ પરમિશન રદ કરી આજે અમે આ કાર્યક્રમમાં ધરણા ઉપર બેસવા જઈ રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના સરકારના ઇશારે આજે પોલીસ દ્વારા અમારી અહીંયા અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં અમને અહીંયા લાવવામાં આવ્યા છે, પરંતુ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આજે હું ભેમાભાઈ ચૌધરી અને બાકીના મિત્રો સાથે અન્નનો ત્યાગ કરી અને ઉપવાસ ઉપર પોલીસ સ્ટેશનમાં હું છું। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મારા અન્નનો ત્યાગ આ પોલીસ સ્ટેશનમાં મારા ઉપવાસ ચાલુ રહેશે। તો છેલ્લા ચાર મહિનાથી અમે રોડ ઉપર ટકા ખાઈ રહ્યા છીએ, ગાંધીનગરના દાંડીકૂચ યાત્રા હોય કે કોંગ્રેસનું જનમંચ હોય, અમે દરેક જગ્યાએ હાજરી આપી છે અને ચાર મહિનાથી અમે આ ધક્કા ખાઈ રહ્યા છીએ કે સરકાર આ જ્ઞાન સહાયક જેવી જેથી જે સમય યોજના રદ કરવામાં આવે। આજે અહીંયા અમે બનાસકાંઠાના લાખણી ખાતે ધરણા પ્રદર્શન કરવાના હતા, પણ અમે ધરણા પ્રદર્શનમાં બેસી એ પહેલાં જ પોલીસે અમારી અટકાયત કરી દીધી છે। તો અમે અહીંયા પોલીસે અમને અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે, પણ અમે સરકારને એ જ કહીએ છીએ કે જ્ઞાન સહાયક રદ ના થાય ત્યાં સુધી અમારું આ ધરણા પ્રદર્શન ચાલુ રહેશે। અમારા 11 મિત્રો જે છે અમે અહીંથી આજથી ઉપવાસ ઉપર અનિશ્ચિત કાળ સુધી ઉપવાસ ઉપર ઉતરીએ છીએ। અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખીશું, અમારી માંગ પૂરી કરવામાં આવે। સરકારને મારે એ કહેવું છે કે 32,000ની શિક્ષકોની ઘટ છે, 32,000 પ્લસ શિક્ષકોની ઘટ છે અને સામે એટલા વિદ્યાર્થીઓ ટેટ પાસમાં પાસ છે, તો તમને કેમ પેટમાં દુખે છે? કરી દો ને કાયમી શિક્ષકોની ભરતી, પછી જો આ નહીં કરવામાં આવે તો તમે પણ યાદ રાખજો 2024ની ઇલેક્શન સામે પણ આવે જ છે। એટલે મારે એ જ કહેવું છે કે તાત્કાલિક ધોરણી મહેકમ પ્રમાણે જ્ઞાન સહાયક રદ કરી અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે વહેલી તકે। જય હિન્દ।